તો હિંમતનગર ખાતે ખાનગી પ્લોટમાં જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ જગદીશ ઠાકોર સહિત સાબરકાંઠા લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી હાજર રહ્યા હતા. તો લોકસભા 2014 ચૂંટણીનું જાહેરનામું પ્રસિદ્ધ થયા બાદ ભારતીય જનતા પાર્ટી અને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસો દ્વારા ઉમેદવારીની પસંદગી કરી દેવામાં આવી હતી અને ઉમેદવારો દ્વારા મત વિસ્તારમાં આવતા મતદારોને આકર્ષવા માટે ચૂંટણી પ્રચાર શરૂ કર્યો છે. તો હિંમતનગર ખાતે જિલ્લા કોંગ્રેસ દ્વારા કાર્યકર્તા સંવાદ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં કોંગ્રેસ પક્ષના પૂર્વ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, સાબરકાંઠા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર તુષાર ચૌધરી સહિત પ્રભારી તેમજ મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા. આખું જિલ્લાનું સંગઠન અને આમ આદમી પાર્ટીનું સંગઠન અને જિલ્લાનું નેતૃત્વ માન્ય અમારા ઉમેદવાર ડૉક્ટર તુષારભાઈની સાથે આદાન પ્રદાન અને આવતા દિવસોની અમારી શું તૈયારીઓ હશે એની ચર્ચા વિચારણા કરવા અને એક રોડમેપ બનાવવા માટેનો અમારો આ સંવાદ કાર્યક્રમ હતો. એના ભાગરૂપે આ બધા પત્રકાર મિત્રો પણ આવી ગયા એટલે કેટલીક વાતો અમે કરી પણ ન શક્યા, પણ હું આપને કહી શકું કે જે રીતે આખા દેશમાં ને ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની દુર્દશા થઈ રહી છે, તમે જોજો, સવાર પડશે ને એક ભાજપવાળાના મોઢે માં સરસ્વતી એવું બોલાવશે કે 10 લાખ મતો ઓછા થશે. તમે મનસુખ વસાવા જોઈ લો, તમે રાજકોટના ઉમેદવાર રૂપાલા જોઈ લો, તમે ભાજપમાંથી ભાઈ બરોડાના આગેવાનો જોઈ લો, બદલાવાવાળા અને લાઇનમાં આવવાવાળા લોકોની બોડી લેંગ્વેજ અને એના મોઢામાંથી નીકળતા શબ્દો તમે જો, પતનની નિશાની તરફ ભાજપ આખા દેશમાં જઈ રહ્યું છે, ગુજરાતમાં જઈ રહ્યું છે. આજથી પ્રચારના શ્રી ગણેશ હિંમતથી કરવામાં આવ્યા છે. આજે તમામ જિલ્લાના આગેવાનો, તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખશ્રીઓ, જિલ્લા અને કોંગ્રેસ તાલુકા કોંગ્રેસ સમિતિના હોદ્દેદારશ્રીઓ, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યશ્રીઓ, વિધાનસભાના ઉમેદવારશ્રીઓ સહિત આમ આદમી પાર્ટીના પણ તમામ જિલ્લાના સંગઠનના હોદ્દેદારોને આજની આ મિટિંગમાં સાથે અમે આગામી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આગામી દિવસોમાં અમે દરેક તાલુકા કક્ષાએ જઈને સંગઠનની મિટિંગો કરીશું અને મતદાર સુધી સીધા પહોંચવાનો અમારો પ્રયત્ન રહેશે અને એના પછીના તબક્કામાં ગામે ગામ સુધી કઈ રીતે અમારું પ્રચારતંત્ર ગોઠવાય એનું આયોજન અમે કરીશું. વસ્તુ અમને પણ સમાચાર માધ્યમથી જાણવા મળી છે, પણ ખરેખર શું બોલ્યા છે એવો કોઈ વિડીયો અમારા જોવામાં આવ્યો નથી અને એ લોકોની પાર્ટીની મેટર છે, એમાં હું કોઈ ટિપ્પણી કરી શકું નહીં. આજ જે રીતે બોલ્યા છે એ રીતે બોલી શકાય ખરું? એવું તમે લોકો કહો છો, અમે કોઈ વિડીયોમાં કોઈ હાથાપાઈ જોવા નથી મળતી કે એ પોતે શું બોલ્યા છે, તે બેનને આપ પૂછી શકો ખરેખર એમણે શું સાંભળ્યું ને પેલા ભાઈ શું બોલ્યા, હું કઈ રીતે એનો જવાબ આપી શકું. સર ભાઈ, તમારી સામેના જે ઉમેદવાર છે શુભાબેન બારૈયા, એમનો પણ એમની જ પાર્ટીના વ્યક્તિઓ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે, એ બાબતે કોઈ કંઈ કહેશો? મારે તો ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ઉમેદવાર આવ્યો એની સામે મારે ચૂંટણી લડવાની છે અને હરાવીને મારે સંસદ સભ્ય બનવાનું છે. હવે એ જે પ્રશ્ન છે ઉમેદવાર બદલવાનો કે ઉમેદવારનો વિરોધ, એ ભારતીય જનતા પાર્ટીનો પ્રશ્ન છે, એમાં મારી તો કોઈ ભૂમિકા નથી. આગામી દિવસોમાં મતદારો પાસે કયા મુદ્દા લઈને પ્રચાર અર્થે નીકળશો? જે પ્રકારની કેન્દ્ર સરકાર દ્વારા આપણા સાબરકાંઠા લોકસભાની અવગણના કરવામાં આવી છે, 2009-14 હું રોડ ટ્રાન્સપોર્ટ હાઈવેનો મિનિસ્ટર હતો, એ વખતના મંજૂર કરેલા ફ્લાયઓવર પણ એ લોકો પૂરા કરી શક્યા નથી. મનમોહનસિંહ સાહેબની સરકાર વખતે જે તમામ શક્તિપીઠોને રેલવેથી જોડવાની વાત હતી, પણ આજે બી અંબાજી માતાના ધામ સુધી રેલવે પણ પહોંચી શકી નથી. આવા ઘણા બધા કેન્દ્ર સરકારના પ્રોજેક્ટો હતા, તે અહીંયા કોઈ પણ પ્રકારની એની અમલવારી થઈ નથી, જેનાથી આ તાલુકો અને આ લોકસભા વિકાસથી વંચિત રહી ગઈ છે. એ કામો કઈ રીતે પૂરા થાય એનો મારે પૂરો પ્રયત્ન રહેશે.